મશીનરી એક્ઝિબિશન અને એવોર્ડ્સ 2019નું આયોજન મશીનરીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં 22 અને 23 જૂન 2019 ના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે વાયબ્રન્ટ સમિટ મશીનરી એક્ઝિબિશન એન્ડ એવોર્ડ્સ 2019નું આયોજન કરવામાં આવ્યું છે. 22 અને 23 જૂન 2019 ના રોજ સવારે 6:30 થી 6:30 સુધી આ કાર્યક્રમ યોજાશે. આ મહત્વાકાંક્ષી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, મંત્રી શ્રી નાણા, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર તથા માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, રાજ્યકક્ષા શિપિંગ રસાયણો અને ખાતર ભારત સરકાર તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન શ્રી એસએસ રાઠોડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 2 દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ક્રેડાઈ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી જક્ષય શાહ, GICAના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ અને NHVFના પ્રેસિડેન્ટ શ્રી ભાર્ગવ એચ દેસાઈ, દિલીપ બિલ્ડકોમ લિમિટેડના CEO શ્રી દેવેન્દ્ર અને એપકો ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના MD શ્રી અનિલકુમારસિંઘ, KNR કન્સ્ટ્રક્શન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને CFO શ્રી કામિદી જલદર રેડ્ડીનો સમાવેશ થાય છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન વાયબ્રન્ટ સમિટ મશીનરી એક્ઝિબિશન અને એવોર્ડ 2019 કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 2000થી વધુ ડેલિગેટ્સ અને કુલ 5000થી વધુ કોન્ટ્રાક્ટર હાજર રહે તેવી શક્યતા છે. આ સમારંભમાં બાંધકામ ક્ષેત્રના કુલ 30 એવોર્ડ્સ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે એનાયત કરવામાં આવશે. કાર્યક્રમના સ્થાને બાંધકામમાં જુદી જુદી મશીનરીઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે, જેની મુલાકાત લઈ આવેલા ડેલિગેટ્સ પોતાના જ્ઞાન અને જાણકારીમાં વૃદ્ધિ કરશે. 1959માં સ્થપાયેલું ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન બાંધકામને લગતા નાના મોટા પ્રશ્નો હલ કરવામાં પ્રયત્નશીલ છે. ભારતમાં સૌથી વધુ રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટરો ગુજરાતમાં છે, જેની સંખ્યા અંદાજે 8000 જેટલી છે. ભારતમાં કૃષિ ઉદ્યોગ પછી બાંધકામ ઉદ્યોગ બીજા નંબરનો સૌથી મોટો ઉદ્યોગ છે, જેનાથી દેશના 7.5 કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળે છે. GCA દ્વારા કોન્ટ્રાક્ટરોને કામના બજેટ, ટેન્ડરની શરતોમાં ફેરફાર, નવી પ્રોડક્ટની ઓળખાણ, નવી ટેકનોલોજી તથા નવી મશીનરીની જાણકારી, કોર્ટોમાં કે ટ્રિબ્યુનલમાં બાંધકામને લગતા પ્રશ્નોને લગતા ચુકાદા જાણ, સર્ક્યુલર, સેમિનાર, વર્કશોપ તથા ઈમેલ દ્વારા કરવામાં આવે છે. આ એસોસિએશન બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે એફિલેટેડ છે અને કેન્દ્ર સરકારમાં પ્રશ્નોની રજૂઆત BAI સાથે રહી કરવામાં આવે છે. બાવીસ અને ત્રેવીસ જૂનનો આ એવોર્ડ ફંક્શન છે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનનું. 22 તારીખે ખૂબ જ મોટો મશીનરીનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને 23 તારીખના એક એવોર્ડ ફંક્શન રાખવામાં આવ્યું છે. આ એવોર્ડ ફંક્શન અને મશીનરી એક્સપોનો અમારો ઉદ્દેશ્ય જે છે એ વિવિધ પ્રકારની મશીનરીઓ એક જ જગ્યાએ ભેગી થાય અને કોન્ટ્રાક્ટરોને નવી ટેકનોલોજી જાણવા મળે, કઈ પ્રકારના મશીનથી શું કામ થઈ શકે એ અમારો એક મેઇન ઉદ્દેશ્ય છે, જેનાથી ક્વોલિટી અને ક્વોન્ટિટી સારી રીતે થઈ શકે. આ ઉદ્દેશ્યથી સાથે 2000 કોન્ટ્રાક્ટરો આ પ્રોગ્રામમાં ભાગ લેવાના છે. એવોર્ડ ફંક્શનથી લોકોને સારું કામ કરવાની એક જિજ્ઞાસા જાગે છે અને એક લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે આ એવોર્ડ આપણને પણ મળવો જોઈએ. આશરે 30 પ્રકારના આ એવોર્ડમાં લોકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને આ એવોર્ડ ફંક્શન અમારો ખૂબ જ સક્સેસ જશે. કેટલા મળશે, કેવી રીતે મળશે એ ક્રિશિલ કંપની અમારા નોલેજ પાર્ટનર છે અને એ જે દિવસે એવોર્ડ આપવાના છે તે દિવસે સીલ કવર ખુલશે, એટલે કોને કયો એવોર્ડ મળશે એ ખબર પડશે. આ એવોર્ડ ફંક્શન અમારું GMDC ગ્રાઉન્ડમાં અને કન્વેન્શન હોલમાં છે અને 50,000 સ્ક્વેર ફીટનો જે એનો હોલ છે એના અંદર અમારું આ મશીનરીનું એક્ઝિબિશન છે અને ઓપન ગ્રાઉન્ડમાં પણ ઘણી બધી મશીનરીઓ મૂકી છે. સંજીવ કુમાર રાજપૂતનો રિપોર્ટ, અમદાવાદ.